માં તો અનેક જગ્યાએ બેઠી છે, માના અનેક સ્થાન છે। માં ચામુંડા તો દયાનો સાગર છે અને કરુણાની મૂર્તિ છે। માને એક ઓસિયાળું આંસુડું પાડીને, માને એક ટકોર કરીને તમે જ્યાં પણ બેઠા હો ત્યાં માને એટલી જ અરજ કરો કે હે દેવી ચામુંડા, હે મારા વડવાની દેવી, મારી આ અરજને સાંભળ મારી। મારી આ અરજને સાંભળીને મને સદાય સહાય કરજે માં, અને મારા પર સદાય મહેર કરજે મારી। આટલું બોલો ને ત્યાં માં પવન પુતળી બની, પવન વેગે આવીને માં ચામુંડા તમારા દુઃખને પાંગીને ભૂકો ન કરે ને તો માં ચામુંડા ન કહેવાય। જો આ વિડીયો આપને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને બાજુમાં આવેલ બેલ આઇકોન પર ક્લિક ન કર્યું હોય તો ક્લિક કરો, કે જેથી અમારા નવા વિડીયોની જાણકારી આપને મળતી રહે। બોલો ચામુંડા માતા કી જય। માં ચામુંડા ચોટીલાના ઊંચા ડુંગરે બેઠેલી બે મુખવાળી માં ત્યાં બિરાજમાન છે। આ જગતમાં બે મુખવાળી માં ચામુંડા જગત જનની જોગ માયા છે। આ વાત ઘણા વર્ષો પહેલાની છે કે જ્યારે ચોટીલાની ચોવીસી પર કાઠી દરબારનું રાજ ચાલતું હતું, તેમાં કાઠી દરબાર સોમલા ખાચર ચોટીલાની ચોવીસી પર રાજ કરતા હતા। માતા ચામુંડાએ જ તેને એક જ દિવસમાં ચોટીલાની ચોવીસી આપી હતી। આ સોમા ખાચર પર માં ચામુંડાની અતિ કૃપા ઉતરી હતી। સોમા ખાચર પછી આ ચોટીલા ચોવીસી પર તેના જ વારસદાર હોજાબાપુ ખાચર રાજ કરતા હતા। હોજાબાપુ ખાચર પણ માં ચામુંડાના પરમ ભક્ત હતા। હોજાબાપુ ખાચરની પત્નીનું નામ સોનબાઈ હતું। આ સોનબાઈ કાઠિયાણી રૂપરૂપનો અંબાર હતા। તે પણ માં ચામુંડાની અતિ ભક્તિ કરે છે, રોજ માની સેવા પૂજા કરે, ધૂપ દીપ કરે અને માનું સતત નામ સ્મરણ કરી માનું રોજ ભજન કરે। હવે માં તો માં છે, માને કંઈક વાત રાખવી હશે। આ ભોજાબાપુ કાઠીને રોજનો એક નિયમ હતો કે તે દરરોજ સૂર્યનારાયણ ઉગે તે પહેલા ચોટીલાના ડુંગર પર જઈને ત્યાં માના રોજ 108 દીવા કરે અને 108 માં ચામુંડાના નામની માળા કરે। આ કર્યા પછી જ તે પાણી પીવે। માના 108 દીવા અને 108 માળા કર્યા વગર ક્યારેય તેની સવાર પડતી નહીં, આવી કઠિન તેની ટેક હતી। જો ક્યારેક 108 દીવા થઈ જાય પણ 108 માળામાં જો 2-5 માળા ન થાય અને સૂર્યનારાયણ ઉદય થઈ જાય તો પછી ભોજાબાપુ આખો દિવસ નિર્જળા ઉપવાસ કરે, આવી માની તે ભક્તિ કરે અને માનું ભજન કરે। હવે એક દિવસની વાત છે, ભોજાબાપુ તેના દરબારમાં સભા ભરીને બેઠા છે અને ચોટીલાની મહારાણી સોનબાઈ કાઠિયાણી અને તેની દાસી તેના માંડ મહેલના ઝરૂખામાં ઊભા છે અને ઊભા ઊભા ચોટીલાની બજારને જુએ છે। ત્યારે સોનબાઈની નજર 4-5 ચારણની દીકરી માથે મહીના માટલા લઈને બજારમાં મહી વેચવા માટે નીકળી હતી। તેની નજર તેના પર પડે છે। આ ચારણ કન્યાઓએ તેના માથા પર કાળા ઊનના ગૂંથેલા અતિ સુંદર ઓઢણા ઓઢ્યા છે। હવે આ ભેડિયા પર રાણી સોનબાઈની નજર પડે છે। આવા અતિ સુંદર હાથના ગૂંથેલા ઓઢણા તેને ક્યારેય જોયા નથી અને આ ઓઢણા
તેને ગમી જાય છે। હવે તેની દાસીને તે કહે છે કે અરે બેન, જલ્દી જા અને આ કાળા ઓઢણા ઓઢેલી જે દીકરીઓ ચાલી જાય છે ને, તેને અહીં બોલાવી લાવ। મારે આવા ઓઢણા લેવા છે। હવે દાસી સડસડાટ મહેલના પગથિયા ઉતરીને બજારમાં આવીને મહી વેચવા આવેલી ચારણની દીકરીઓને કહે છે, અરે બહેન ઊભી રહો, આમ ઉપર મહેલના ઝરૂખામાં જુઓ, ત્યાં ઉભેલા સોનબાઈ કાઠિયાણી મહારાણી તમને બોલાવે છે। એટલે તરત જ આ ચારણ દીકરીઓ તેની માથે ઉપાડેલા મહિના માટલાને ત્યાં નીચે મૂકીને માળ મહેલના પગથિયા ચડવા લાગે છે। ત્યાં સોનબાઈ કાઠિયાણી મહારાણી ચોટીલા ચોવીસીની ધણિયાણી જ્યાં ઊભા હતા ત્યાં આવે છે। તેના એક હાથમાં તેના કાળા ઓઢણાનો છેડો પકડેલો છે અને મહારાણી સામે આવીને બે હાથ જોડીને કહે છે કે જય માતાજી મહારાણી, શું હુકમ છે, શું કામ પડ્યા છે અમારા। ત્યારે સોનબાઈ કહે છે કે અરે દીકરીઓ, આ તમે જે કાળા ઓઢણા કે ભેડિયા ઓઢ્યા છે ને, તે તમે ક્યાંથી લીધા છે? ત્યારે દીકરીઓ કહે છે કે અરે રાણી સાહેબ, આ કોઈ દુકાન કે હાટ પર મળતા નથી, આ તો અમારા ગરીબ માલધારીના નેસડામાં જે અમારી બુઢી માતાઓ માજીઓ તેના હાથેથી તે ગૂંથે છે, તે ક્યાંય તમને મળશે નહીં। હવે સોનબાઈ તેના હાથમાં રાણી સિક્કાની એક પોટલી લઈને ચારણની મોટી દીકરીના હાથમાં મૂકે છે અને કહે છે કે અરે દીકરી, આ લે આ રાણી સિક્કાની પોટલી, અને કાલે તું આવને ત્યારે મારા માટે કાળું ઓઢણું તું લેતી આવજે। હવે ચારણની દીકરીઓ તેના નેસડામાં આવે છે અને તેની બુઢી માજી અને માતાને આ રાણી સિક્કાની પોટલી આપે છે અને કહે છે કે માં, આવું જો એકાદ ગૂંથેલું કાળું ઓઢણું પડ્યું હોય ને, તો અમારે કાલે ચોટીલાની મહારાણી સોનબાઈને આ રૂપિયાના બદલામાં આપવાનું છે, આવું મહારાણીએ કહ્યું છે માળી। ત્યારે આ ભેડિયો કે ઓઢણાની કિંમત શું છે એ સમજાય છે અને તેના વૃદ્ધ માજી રાણી સિક્કાની પોટલીનો ધરતી પર ઘા કરીને કહે છે કે અરે દીકરી, આજે તમે બહુ મોટી ભૂલ કરી છે દીકરી, તમે ચારણની દીકરી છો પણ તમને કંઈ ખબર નથી કે આ રાણી સિક્કાના બદલામાં જો આપણે ભેડિયા વેચીએ ને, તો આપણી આઈ માતાજીઓ પણ વેચાઈ જાય, આ તો માના ભેડિયા છે દીકરી। સાંભળ દીકરી, જો ચોટીલાની મહારાણીને આવું ઓઢણું જોતું હોય ને, તો તે ભલે મહારાણી હોય, આપણે પણ કંઈ ભિખારી નથી દીકરી, આપણે આંગણે તો 9 લાખ લોબડિયાળીઓ ઉતરેલી છે। હવે કાલે સવારે તું મહી વેચવા જાને ત્યારે હું તને એક નવો જ ભેડિયો આપીશ, પણ આ રાણી સિક્કા આપણે જોતા નથી, તે મહારાણીને તું પાછા આપી દેજે। હવે સવાર પડતા જ તે ચારણની દીકરીઓ મહિના માટલા માથા પર ઉપાડીને ચોટીલાની બજારમાં જવા નીકળી પડે છે અને તેની આઈએ તેને એક સુંદર મજાનો હાથનો ગૂંથેલો ભેડિયો આપ્યો છે, તે તેના હાથમાં છે અને તે બજારમાં ચાલી જાય છે। ત્યારે રાણીવાસના જરૂખે ઊભા રાણી સોનબાઈ તેને જુએ છે અને તેની દાસીને કહે છે કે જા બહેન, આ ચારણની દીકરીઓ મારા માટે જે ભેડિયો લાવી છે ને, તેને ઉપર લઈ આવો। હવે મહિના માટલા નીચે ઉતારીને ચારણ કન્યાઓ ઉપર આવે છે અને આવીને તરત જ રાણી સોનબાઈના હાથમાં તે સિક્કાની પહેલા પોટલી મૂકે છે અને કહે છે કે મહારાણી, મારા વૃદ્ધ માજીએ મને એટલું જ કીધું છે, અમે કંઈ ભિખારી નથી, આ ભેડિયામાં તો અમારી 9 લાખ લોબડિયાળીયું રહે છે, તે અમે કંઈ વેચતા નથી, પણ તમારા માટે આ ભેડિયો અમે લઈ આવ્યા છીએ, તે લઈ લ્યો। આમ કહીને સોનબાઈના હાથમાં તે ભેડિયો મૂકીને માળ મેળીના પગથિયાને ચારણ દીકરીઓ ઉતરવા લાગે છે। હવે આ બાજુ ચોટીલાના કાઠી દરબાર ભોજા ખાચર માં ચામુંડાના તેના નિત્ય નિયમ પ્રમાણે દર્શન કરવા ચોટીલાના ડુંગરે ગયા છે અને તેઓ ત્યાં 108 દીવા કરે છે અને માની 108 માળા કરે છે। ત્યારબાદ આવીને તેઓ દરબાર ભરીને બેઠા છે। આ ચારણની દીકરીઓ ત્યાંથી ચાલી ગઈ છે અને તેની દાસી પણ ત્યાંથી ચાલી ગઈ છે। હવે સોનબાઈ રાણીવાસનો દરવાજો બંધ કરીને અરીસાની સામે ઊભા રહીને
તે ચારણ કન્યાઓએ આપેલું ઓઢણું કે ભેડિયો તેના માથા પર ઓઢીને ઊભા છે, જ્યાં સોનબાઈ માનો ભેડિયો ઓઢે ત્યાં ભોજા ખાચર રાણીવાસના ઓરડામાં પગ મૂકે છે અને ઓરડાનો દરવાજો ખોલતા જ તેના પગ બારણાની વચ્ચે ત્યાંને ત્યાં જ થંભી જાય છે. પછી સોનબાઈ ભેડિયો ઓઢીને કાઠી દરબાર સામું જુએ છે. કાઠી દરબારની આંખો તો એક મટકોઈ મારતી નથી. આ તો ભેડિયો છે, માનો ભેડિયો છે. ત્યારે સોનબાઈ કહે છે કે અરે દરબાર, તમે મને લાખો કરોડોની સાડી ઓઢાડી હશે, પણ દરબાર, એ કરોડોની સાડીમાં હું કેવી લાગતી હતી અને આ ભેડિયામાં મારું રૂપ કેવું લાગે છે તે મને કહો કાઠી દરબાર. પણ કાઠી દરબાર કંઈ બોલી શકતા નથી. ત્યારે સોનબાઈ ફરી કહે છે કે સાંભળો છો દરબાર, ચોટીલા ચોવીસીના ધણી, હું તમને કહું છું, મને જવાબ આપો કે આ ભેડિયો મને કેવો લાગે છે. તો પણ કંઈ જવાબ આપતા નથી. આમ એક વાર, બે વાર અને ત્રીજી વાર સોનબાઈ ભોજા ખાચરની બાજુમાં જઈને તેને ખંભે હાથ મૂકીને કહે છે કે અરે દરબાર, સાંભળો છો, હું તમને કહું છું કે આ ભેડિયો મને કેવો લાગે છે. ત્યારે સોમા ખાચરે તેની કેડ પર લટકતી તલવાર પર હાથ મૂકીને તેને બહાર કાઢીને ત્યાં ગોઠણ વાળીને સોનબાઈ કાઠિયાણીના પગમાં તલવાર મૂકીને બે હાથ જોડીને આ ચોવીસીનો ધણી એટલું જ કહે છે કે અરે કાઠિયાણી, તમારા રૂપને હું જોઉં છું, તમે જે કહો છો તે હું સાંભળું પણ છું, પણ હવે હું તમને જે કહું તે સાંભળો સોનબાઈ, કે આ ભેડિયામાં તમારું રૂપ પગના અંગૂઠાથી લઈને માથા સુધીના તમારા રૂપમાં મને માં ચોટીલાના ડુંગર પર બેઠેલી મારી માં ચામુંડા દેખાય છે. માં ચામુંડા સાક્ષાત મને તમારામાં દેખાય છે. અરે કાઠિયાણી, તમે મને ત્રણ વાર કહ્યું પણ હું કંઈ બોલી શક્યો નહીં. એનું કારણ એક જ છે કે આ કાળો ભેડિયો કાં તો નવલખ લોબડિયાળિયું ઓઢે અને કાં તો ચોટીલાના ડુંગર પર બેઠેલી મારી બે મુખવાળી ચામુંડા જ ઓઢે. આ તો મારી માતાનો ભેડિયો છે જે તમે ઓઢ્યો છે ને. હવે હું તમને જે કહું તે તમે સાંભળો કાઠિયાણી. હું ભોજા ખાચર એક વચન આપું છું કે આજથી હું તમારો દીકરો અને તું મારી માં છો. આટલું કહીને ભોજા ખાચર ત્યાંથી ચોટીલાના ડુંગરે ચાલ્યા જાય છે અને માની સેવા પૂજા કરે છે અને ભક્તિ કરે છે. આવી હતી કાઠી દરબારની ભોજા ખાચરની ભક્તિ. તો આવી દીન દયાળી માં ભગવતી માં ચામુંડાને ઘણી ઘણી ખમ્માઓ, માં તને ઘણી ઘણી ખમ્માઓ. તો બોલો ચામુંડા માં થકી જય.